नंदा स्वामी माटे एवं कहता संत स्वामी अमरा खपनी मूर्ति था। तीव्र वैराग्य, तीव्र नियमधर्मनी दृढ़ता, अने भगत जी एन कंठ अखंड भजन करे एवो। अने भगत जी ने एक वक्त गुरु तरीके मान्या पछी एमने जे तीव्रता हती ने वेग हतो ओळख्या था एने, अने ओळख्या था एटले मुमुक्षुतामांथी ओळख्या था। बधे भटकी 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 ने शोधीने आव्या था अने खबर पड़ी गई कि आखा संप्रदायमां आना सिवाय कोई नथी एवी पाक्कू एमने थई गयुं हतुं। ए वखते जे अंदरथी भूख होय अने सामेथी मळी जाय पछी जे जोडाण थयुं ने एमने गिरधरभाई ने एटले के विज्ञानदास स्वामी ने, पछी तमे जुओ एमने जिंदगीभर भगतजीनी रटना लागी छे। भगतजी महाराज बोरियावी स्टेशने आव्या अने एमने हजी खबर पड़ी वड़तालना पोते ओसरीनी पाल पर हता ने खबर पड़ी भगतजी आव्या छे। एने पोताना देहनुं भान न रह्युं अने त्यांथी कूदको मारीने दौड़्या छेक बोरियावी स्टेशन सुधी। एने त्यागी छे, एने खबर छे कि मने माथे पाटा पड़शे, आमां पड्याय खरा, धोळाय पहेराव्या, भगतजी जीवमांथी न निकळ्या। એમને છેલ્લે તો પછી કે હવે આને કરવું શું, આને એટલે એને નાખી દીધા ધૂલિયામાં છેક ખાનદેશમાં, એટલે ભગતજીનો યોગ જ ન થાય અને ત્યાં કોઈ કોણ કોને વાતો કરે ભગતજીની, પણ એને ખાનદેશમાં નાખ્યા। અને એ વિજ્ઞાનદાસ સ્વામી એમણે ખાનદેશની અંદર એ વખતે મહારાષ્ટ્રનો અંતરિયાળ પ્રદેશ કહેવાય એવી જગ્યાએ એમણે એમના અંતરમાં હતો ને, એણે ભગતજીની જે વાતો કરી ત્યાં આગળ, એ વખતે ખાનદેશમાં ભગતજીનો મહિમા પ્રવર્તવ્યો તો લોકો છેક ખાનદેશથી નીકળે, ત્યાંથી એને આવવું પડે મુંબઈ બંદરે બેસે વહાણમાં, ત્યાંથી વહાણમાં મહુવા આવે તો ખાનદેશથી આખો પ્રવાહ ચાલુ થઈ ગયો ભગતજીના દર્શન માટે આવનાર। તે એ વખતે ગોરધનભાઈ કોઠારીએ એમને કાગળ લખ્યો વિજ્ઞાનદાસ સ્વામીને કે તમારા પેટમાં જે પેઠું છે એ નીકળવાનું નથી, પણ બીજાને વાતો કરીને ઉદ્વેગ શા માટે કરો છો, આવો ગોરધનભાઈ કોઠારીએ એમને લખ્યું। પણ એ ઉદ્વેગ નહોતો, એને કંઈ પક્ષ ઊભો કરવો નહોતો, એને કોઈ પાર્ટી ઊભી કરી નહોતી, એને કોઈ સત્તા જોતી નહોતી, એને મનાવું બુજાવવું નહોતું, એના જીવમાં ભગતજી બેસી ગયા હતા એટલે રહેવાય કેમ એવી રીતે એના અંતરમાંથી એ વાતો આવતી હતી। એ વખતે વિજ્ઞાનદાસ સ્વામીએ જે 7 ગામમાં સત્સંગ કરાવ્યો ને, હજી એક ગામમાં એવો ને એવો સત્સંગ છે, એ જે પરંપરાની અંદર અક્ષર પુરુષોત્તમની પાક્કી નિષ્ઠા એ ગામોની અંદર છે। પણ વાત શું હતી કે મહારાજ વચનામૃતની અંદર કહીને ગયા છે તો એનો વિચાર જેણે કર્યો ને, આ ગોઠવીને ગયા છે મહારાજ, સંત દ્વારા પ્રાગટ્યની વાત મહારાજે આપી છે, એના દ્વારા ભગવાન પૃથ્વી પર રહેશે। હવે પ્રશ્ન બધાને એ ખાલી રહે કે સંત કોણ, એ સંત કેવા, એ સંત કયા, એ પ્રશ્ન રહે તો એ ગુણાતીત ગુરુ પરંપરાની સામે જોતા આપણા પ્રશ્નોનું સમાધાન આપણને મળે કે સંત એટલે અક્ષર બ્રહ્મ। યોગીજી મહારાજે વચનામૃતની જે આવૃત્તિ, પ્રથમ આવૃત્તિ પ્રકાશિત થઈ એમાં આશીર્વાદ લખ્યા છે, અને આશીર્વાદની અંદર યોગી બાપાએ વચનામૃતનો બસ 5-7 લીટીના જ આશીર્વાદ છે, પણ એમાં આ મુદ્દા ઉપર સ્પષ્ટપણે એમણે ભાર મૂક્યો છે કે વચનામૃતમાં જેને મોક્ષનું દ્વાર સંત કહ્યા છે, પ્રથમનું 54મું વચનામૃત, વચનામૃતમાં મોક્ષનું દ્વાર સંત કહ્યા છે, તે સંત એટલે મૂળ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીને જ મહારાજે કહ્યા છે। એક વ્યક્તિ, એક પુરુષ ગુણાતીતાનંદ સ્વામી, સંત તો ઘણા હતા મહારાજના વખતમાં, પણ આપણે જોઈએ છીએ કે બધા મહાન સંતો હતા, એક એકથી ચડિયાતા હતા અને બધા જ પૂજનીય હતા, અને બધાના હૃદયની અંદર મહારાજના સ્વરૂપની અલૌકિક નિષ્ઠા હતી। આજે પરમહંસો આપણા માથાના મુગટ છે, આપણી છત્રછાયા છે, એમને યાદ કરીને આપણને બળ પ્રાપ્ત થાય છે, એટલે બધાના જીવનમાંથી આપણને પ્રેરણા મળે એવું છે। પણ મહારાજે જ્યારે 1877 સંવત 1877ની સાલમાં પંચાળાની અંદર ફૂલદોલનો ઉત્સવ કર્યો, પછી મહારાજ પંચાળાની અંદર એ વખતે જ્યારે બધા સંતોને તિલક કરવાની આજ્ઞા કરી, અને પછી મહારાજે કીધું કે અમારું તિલક આવું કરવું, એવા વખતે ગુણાતીતાનંદ સ્વામીના ભાલમાં સ્વામીએ મહારાજે પોતે તિલક ચાંદલો કરી દીધા, અને પછી મહારાજ શું બોલ્યા કે હું જેવો કોઈ ભગવાન નહીં અને આ ગુણાતીતાનંદ સ્વામી જેવા કોઈ સાધુ નહીં। આ મર્મ વચન છે મહારાજનું, અને આમાં મહારાજે કેટલું રહસ્ય મૂકી દીધું છે કે મહારાજ કે હું જેવો કોઈ ભગવાન નહીં, ભગવાન શબ્દ ઘણા માટે વપરાય છે, ભગવાન એટલે ઐશ્વર્યવાન ઘણા માટે વપરાય છે, આ લોકની અંદર પણ
महान आचार्यों माटे पण लोको भगवान शब्द वापरता होय छे, भगवान शंकराचार्य, भगवान रामानुजाचार्य। एटले अर्थनी दृष्टिए जेमां ऐश्वर्य होय बधाने माटे भगवान शब्द वपराय छे, देवताओं माटे पण भगवान शब्द वपराय छे। एटले जे परब्रह्म जे अंतिम तत्व એ એક જ છે, એટલે મહારાજ કીધું હું જેવો કોઈ ભગવાન નહીં, સર્વોપરીપણું પોતાનું મહારાજે સ્પષ્ટ કહી દીધું। એમ પછી બીજી વાત શું કરી, આ ગુણાતીતાન સ્વામી જેવા કોઈ સાધુ નહીં, તો સાધુ શબ્દ બહુ લોકો માટે વપરાય છે। અત્યારે બધા સાધુ જ કહેવાય ને, જેણે ભગવા વસ્ત્ર ધારણ કર્યા અથવા ધોળા વસ્ત્ર ધારણ કર્યા એને બધા સાધુ કહે છે। અથવા તો ધારો કે ઘણા લોકો એમાં આગળ વધતા હોય તો સારી રીતે કથા પ્રવચન કરી શકતા હોય તો બધા સાધુ મહાત્મા કહે છે, મંદિરના પૂજારી હોય તો સાધુ મહાત્મા કહે છે, એમાં કેટલાક પરચા ચમત્કાર બતાવતો હોય તો વધારે મોટા સાધુ મહાત્મા કહે છે। પણ મહારાજે કીધું બધા સાધુ મહાત્મા સાચા, પણ આમના જેવા એ કે નહીં। હવે મહારાજના વખતના સંતોનો વિચાર કરો તમે, કેવા સંતો હતા? ગોપાળાનંદ સ્વામીનો વિચાર કરીએ આપણે, મહા ઐશ્વર્યવાન હતા ગોપાળાનંદ સ્વામી, બાળપણથી ઐશ્વર્યવાન હતા। પછી એવું નહીં, ખુશાલ ભગત તરીકે એમણે રાજાના ઝાડા પેશાબ બંધ કરાવી દીધા હતા, અન્યાય કરતા હતા એટલા માટે, એવો પાવર હતો। ત્યાં વડોદરાની અંદર એક બ્રાહ્મણ ભક્તનું સાચવવા માટે, એનું વચન સાચવવા માટે ચંદ્રગ્રહણ અટકાવી દીધું હતું, બ્રહ્માંડ ઉપર શાસન ચલાવે એવા હતા। સારંગપુરની અંદર પેલા વાઘા ખાચરના મનમાં એમ હતું કે મારે બધાની સેવા કરવી, પણ સંતોના અને હરિભક્તોના સંઘ આવે, મારી સ્થિતિ બહુ સાધારણ છે, નબળી છે, તો શું કરું? ગોપાલ સ્વામી પાસે વિનંતી કરી, ગોપાલ સ્વામી કે તને કમાઉ ભાઈ કરી આપું, એમ કરીને હનુમાનજી કષ્ટભંજન દેવ પધરાવ્યા અને છડી અડાડી અને આખી મૂર્તિ કોણે પ્રતિષ્ઠા કરી? ગોપાલ સ્વામીએ। હવે ખબર નહીં આચાર્યએ પ્રતિષ્ઠા ન કરી તો એ દૈવત કેમનું આવી ગયું, પણ આવ્યું। તો ગોપાલ સ્વામી એવા સમર્થ સંત હતા કે એ પોતે હનુમાનજીને ધ્રુજાવી દીધા અને બોલતા ચાલતા કરવાના હતા, પણ પછી બધા એમને ખમા કરો ખમા, એટલે પછી અત્યારે આટલા રાખ્યા છે, તો આખી દુનિયાના ભૂત ખેંચાઈને આવે છે। પણ એટલો પાવર એમણે મૂક્યો એ મૂર્તિની અંદર। હવે આવા ગોપાળ સ્વામી હયાત છે અને એની હાજરીમાં મહારાજ કહે છે કે હું જેવો કોઈ ભગવાન નહીં અને ગુણાતીતા સ્વામી જેવા કોઈ સાધુ નહીં, એટલે એવા ઐશ્વર્યવાન હોવા છતાં પણ પેલા વ્યાપકાન સ્વામી મરેલાને જીવતા કરે એવા હતા। અત્યારે લોકો બધા ટ્રાન્સપ્લાન્ટ કરે છે, બધા આઈ ટ્રાન્સપ્લાન્ટ ને કિડની ટ્રાન્સપ્લાન્ટ ને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ, પણ જીવ ટ્રાન્સપ્લાન્ટ કરે એવો તો કોઈ નથી થયો, વ્યાપકાન સ્વામી હતા, જીવ ટ્રાન્સપ્લાન્ટ કરી દેતા હતા એવા સમર્થ ઐશ્વર્ય પેલા સચ્ચિદાનંદ સ્વામી। તો લોકો કહે કે વરસાદ નથી વરસતો કંઈક કરો, સચ્ચિદાનંદ સ્વામી કે મહારાજની મરજી નથી, તો બધા કે મહારાજ ઠપકો આપશે તો અમારા ઉપર, તમે વરસાદ વરસાવો। સચ્ચિદાનંદ સ્વામી ઇન્દ્રને લાત મારી, દેવતાઓને લાત મારી શકે એવા હતા। પેલા અજંપાનંદ સ્વામી હતા એક ગઢડા જૂનાગઢની અંદર, તો મંદિરના હળ ચોરાઈ ગયા ખેતીમાંથી હળ, તો એ તો સીધા ઉપોચા ઉપર સિદ્ધેશ્વર મહાદેવ પાસે, ને મહાદેવજીને ખખડાવવા માંડ્યા એ કે તમે બેઠા છો મંદિરમાં ને ધ્યાન રાખતા નથી, ને પેલા હળ ચોરી ગયા ને, કાલ સવાર સુધીમાં હળ આવી જવાની તો થાળ બંધ કરી દઈશ। તે શિવજીએ પેલાને ખરેખર ઓલાને દર્શન આપ્યા, કીધું કે જા ભાઈ મારો થાળ નહીં થાય કાલ। તો દેવતાઓને ખખડાવી શકે એવા સામર્થ્યવાળા હતા, કોઈ સામાન્ય નહોતા। એ બધાની હાજરીમાં મહારાજ એવું કહે છે કે હું જેવો કોઈ ભગવાન નહીં અને ગુણાતીતાનંદ સ્વામી જેવા કોઈ સાધુ નહીં। એનો અર્થ એવો સમજવાનો કે આજની તારીખે પણ આપણને કોઈક એવા દેખાય કે જે મરેલાને જીવતા કરે, કદાચ કોઈક દેખાય, કદાચ કોઈક એવા દેખાય કે જે છે ને ગ્રહણ અટકાવી દે, કદાચ એવા કોઈ દેખાય કે કોઈકના ઝાડા પેશાબ બંધ કરી દે, દીકરાનો હોય તો દીકરા આપે, એવા ઐશ્વર્યવાન કોઈ દેખાયા દુનિયાની અંદર, તો આપણે સમજવાનું કે મોટા છે, આપણે એનો આદર કરવાનો, એમને હાથ જોડવાના, પણ એવું સમજવાનું કે એ બધા મોટા ખરા, પણ ગુણાતીત એટલે કે મહાન સ્વામી મહારાજ જેવા તો એક જ મહારાજ કહી ગયા છે કે સાધુ સાધુમાં તત્વનો ફેર બતાવ્યો એમણે। જો મહારાજના વખતની અંદર વિદવત્તાની અંદર અને સાધુતાની અંદર બંનેમાં અજોડ એવા સંતો હતા, મુક્તાનંદ સ્વામીની સાધુતા કેવી, પેલો વૈરાગ્યોનું આખું મંડળ આવ્યું હતું ઘરડાની અંદર, અને એ તો બધા એકદમ ચીપિયા પછાડતા પછાડતા આવ્યા અને કે અમારે તો કાલી રોટી ને ધોળી દાળ,
तो त्या तो कीधु जो व्यवस्थापक ने कि भाई अमे तो है सदाव्रत में खीचड़ी आप नहीं अमार तो काली रोटी ने धोली डाल दूध पाक ने मालपुआ जुए बाकी अमे जवा अंत्य तोफान करशू। हवे ये बधा खरेखर मगजना फरेला था। महाराज के मुक्तानंद स्वामी ने मोकलो अने मुक्तानंद स्वामी जे जईने उभा रह्या अने बधाने पगे लाग्या अने कीधु को हो तमे बधा आव्या छो तमे तो वैकुंठनाथना पार्षदो छो। मुक्तानंद स्वामी के तो पहला तो एकदम पीगली आई कि ना 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 वैकुंठनाथना पार्षद तो तमे छो अमे तो गधेड़ा जेवा छीए। हवे मुक्तानंद स्वामी के बोलो तमारी शुं सेवा करीए ए के तमे जे आपशो लई लेशुं। तो मार मार करतो कोई आव्यो होय अने मुक्तानंद स्वामी ने जोई अने एकदम टाढो बोल थई जाय एवी एमनी साधुता होय बीजानो क्रोध समावी सके एना अंतरमां तो क्रोध होय क्यांथी एना दर्शनथी बीजानो क्रोध जतो रहे એવી જેની સાધુતા હતી બ્રહ્માનંદ સ્વામી એની એની નૈષ્ઠિક ધર્મની નિષ્ઠા કેટલી મહારાજી હતી કયા છે। અને જ્યારે જૂનાગઢની અંદર નગરયાત્રા નીકળવાની હતી પ્રતિષ્ઠા નિમિત્તે અને એ વખતે બધું રાજ્ય તરફથી બધું વાહનો અને ઘોડા અને રસાલો બધો આવ્યો હતો એમાં પેલો દિવાન તો વિરોધી હતો પણ નવાબનો આદેશ હતો એટલે આ બધી વ્યવસ્થા કરવી પડી હતી એને પણ દિવાને વચમાં એક નાખી દીધું એ કે આ ઘોડો છે ને વાળી જાતનો એક ઘોડો હતો એ કે આના ઉપર બ્રહ્માનંદ સ્વામીને ચડાવજો અને કહેજો કે દિવાન અરે નવાબ સાહેબની ખાસ ઈચ્છા છે કે આના ઉપર જ તમે બિરાજમાન થજો। હવે એ ઘોડો એવો હતો અતિશય ચંચળ અને એમાં પણ જો ઘોડીને જુએ એટલે પતી ગયો કંટ્રોલમાં રહે જ નહીં એટલે જ્યારે નગરયાત્રાની અંદર બીજા કાઠી દરબારોની ઘોડીઓ હોય એને જોશે અને આ ગાંડો થશે અને બ્રહ્માનંદ સ્વામીને નગરયાત્રાની વચ્ચે ઊંધા પછાડશે એ જોવાની મજા આવશે એટલા માટે જ મોકલ્યો હતો। બ્રહ્માનંદ સ્વામી પાસે લઈ આવ્યા પેલા રાજ્યના માણસો કે તમારા માટે સ્પેશિયલ મોકલ્યો છે। બ્રહ્માનંદ સ્વામી તો બધી કળામાં ઘોડાને પારખવામાં કુશળ એને ખબર પડી ગઈ કે આ સેના માટે મારી પાસે મોકલ્યો છે। એમણે કીધું કંઈ વાંધો નાના પર બેસીશ અને જ્યારે સમય થયો ત્યારે ઘોડાની પાસે ગયા એના માથે હાથ ફેરવ્યો અને કાનમાં સ્વામિનારાયણ મંત્ર ફૂક્યો અને ઘોડાની બધી વૃત્તિઓ શાંત થઈ ગઈ। એ ઘોડાની ઉપર ચડ્યા આખી નગરયાત્રામાં બાજુબાજુ બધી કાઠીઓની ઘોડીઓ પણ એ ઘોડાએ ઊંચી આંખ કરીને જોયું નથી જિંદગીભર બ્રહ્મચારી થઈ ગયો। બ્રહ્માનંદ સ્વામીના સ્પર્શથી જો આવું થઈ જતું હોય તો એમની પોતાની નિષ્ઠિક ધર્મ બ્રહ્મચર્યની નિષ્ઠા કેટલી દ્રઢ હશે। એવા મહાન સંતો મહારાજના વખતમાં હતા અને એની વચ્ચે મહારાજ કહે છે કે ગુણાતીતાનંદ સ્વામી જેવા કોઈ સાધુ નહીં। તો આજે આપણને કોઈ એવા સાધુતાવાળા દેખાય જેમને દર્શનથી ટાઢું થઈ જાય શાંતિ થઈ જાય કદાચ એવું દેખાય કે જેમને ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ એવા ગુણો હોય એવા દેખાય તો આપણે એમનો આદર કરવો જોઈએ આપણે એમને નમસ્કાર કરવા જોઈએ એમની સેવા કરવી જોઈએ પણ એટલું સમજવું કે ગુણાતીત તો એક જ બીજા કોઈ નહીં એ એક છે અનંત કોટી બ્રહ્માંડમાં એક તત્વ છે। એટલે યોગી બાપા પોતે સ્પષ્ટ લખી ગયા યોગી બાપા કે ગુણાતીત તો એક જ કોઈ મેળે માવજીભાઈ થઈ શકતા નથી એ એક તત્વ છે। યોગી બાપાએ તો ત્યાં સુધી કીધું કે ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિવાળો હોય ને એ તો એકડા ઘૂંટે છે ગુણાતીતની વાત જુદી। હવે વિચાર કરો ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિવાળો યોગી બાપા કે એકડા ઘૂંટે છે ગુણાતીતની વાત જુદી એ કઈ કક્ષાના ગુણાતીત છે। પ્રશ્ન એ છે કે આપણે આપણું કોઈ મીટર લઈને એમની પાસે જશું તો આપણે ટૂંકા જ પડવાના આપણે ઐશ્વર્ય પરચાનો મટીરિયલ લઈને જશું તો મોટા પુરુષે તો ઐશ્વર્ય પરચા હોય ખરા પણ એ તો ઘણા બધામાં હોય। ગુણાતીતાનંદ સ્વામી કે ઐશ્વર્ય તો દૈત્યમાં પણ છે તે પૃથ્વીનું ટીપણું વાળીને લઈ ગયો છે ને પ્રસંગ હિરણ્યાક્ષ આખી પૃથ્વી ઉપર કૃષ્ણ ભગવાને તો એક ગોવર્ધન ઉપાડ્યો ઓલો આખી પૃથ્વી ઉપાડી ગયો તો બોલો હવે કોને મોટા કહેશો। પરચા પરચીથી થાય માપ તો નથી થાય એવું એટલે એ ફૂટપટ્ટી ખોટી પડવાની અને ઘણા ખોટા પડ્યા છે ખાલી પરચાના આધારે ગયા છે ને। ગુણાતીતાનંદ સ્વામીના વખતનો પ્રસંગ છે ને સ્વામી એક ગામમાં ગયા હતા અને ગામના પેલા જે દરબાર હતા પેલા શું કહેવાય મુખી એણે કીધું સ્વામીને સ્વામી તમે કંઈ પરચા બતાવો કે નહીં। ગુણાતીતાનંદ સ્વામી કે ના અમે કંઈ પરચા બતાવતા નથી અમે તો ભગવાનમાં જોડીએ છીએ। તો પેલા કહે કે સ્વામી અમારા ગામમાં એક આવ્યા છે મહાત્મા એ તો બહુ પરચા બતાવે છે તો સ્વામી કે અઠવાડિયામાં પરચો બતાવશે એ પટેલની દીકરીને લઈને જ ભાગી ગયો। તો પરચા ચમત્કાર એમાં ભૂલા પડ્યા છે એટલે એ ફૂટપટ્ટી કામ લાગે તેવી નથી। કદાચ કોઈ કેમ વિચારે કે ચલો આપણે કંઈક એમ કાર્ય મોટું કર્યું હોય કાર્ય પણ કરનારા ઘણા કદાચ એવું આપણને થાય કે ચલો એમાં સદગુણો તો સદગુણોની વાત તો ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં કરી છે
स्वामी के वचनामृत में जेटला कई गुण बताव्या बधा गुणों साधुताना गुणों तो गुणातीतान स्वामी के एवा साधुताना गुणों तो मुक्तनी अंदर पण होय छे। महाराज अने धामरूप गुणातीत एनी वात नोखी, ए आ गुणों थी पर छे। एटले हवे तो आपणे खरेखर मूंझाई ने मूंझाई जाइए कि हवे आपणी पासे एक मुक्त होय अने एक गुणातीत होय, ए बे बाजूमां उभो होय। आपणी पासे कोई एवुं टूल ज नथी कि आपणे एमने जुदा पाड़ी शकीए। બંનેમાં ઐશ્વર્ય હોય, બંનેમાં સદગુણો હોય, કેવી રીતે જુદા પાડી શકો? એટલે ત્યાં આપણી ગાડી અટકી જાય એવી છે। તો ગુણાતીતને ઓળખવા માટે, એમને નિશ્ચય કરવા માટે પહેલાં પહેલો તો આપણે નક્કી એ કરવું પડે કે આપણી બધી જ માપપટ્ટીઓ આપણે છોડી દેવી પડે, તો જ એમને ઓળખી શકાય એમ છે। આ વાત જુદી છે જે સ્વામી શ્રીજીનું એ જ્ઞાન, સિંહ ગર્જના સમાન શૂરા હોય તે સુણજો કાન, કાચા પોચાને નથી કામનું, જેના શબ્દ શબ્દમાં જુઓ રહ્યું આત્મ તત્વનું જ્ઞાન ભર્યું, એ જે ગુણાતીત જ્ઞાનની વાત છે ને, એ શૂરવીરતા કઈ જોઈએ? આ શૂરવીરતા માથું મૂકવાની વાત આવે છે અહીંયા છે ને, જિંદગીનો જુગાર છે એમને ઓળખવાની અંદર ખરેખર માથું મૂકી દેવું પડે। કારણ કે બુદ્ધિના જેટલા ડોડ આપણે માનતા હોય ને બધા છોડી દેવાની વાત આવી। હા, સત્સંગમાં પ્રવેશ માટેના દ્વાર ઘણા બધા છે, એ કૃપાળુ છે ને, એટલે આપણે એમની નજીક આવી શકીએ, એટલા માટે એમણે ઘણા દ્વાર ખુલ્લા રાખ્યા છે। એટલે એક દ્વાર એવું છે કે આપણા મહોત્સવોમાં કોઈ આવે અને પછી એમને પ્રભાવ પડે, એ નજીક આવે, આપણા મંદિરોના દર્શન કરવા માટે આવે, એમને સારું લાગે એટલે નજીક આવે, સંતોની કથા વાર્તા સાંભળે સારું લાગે, નહીં મોટા મોટા હજપ 10-10, 20-20 હજારની પારાયણ મોટી થતી હોય એમાં લોકો આવે અને આમ નજીક આવે, એને મજા આવે અને એને લાગવા માંડે કે આ સત્સંગ ખરેખર અહીં કંઈક સત્ય દેખાય છે, અહીં કંઈક સાચું હોય એવું દેખાય છે, એમ નજીક આવે। પણ પછી એક સમય તો એવો આવે જ, જો એને સત્સંગનો સ્વાદ લેવો હોય, અંતરંગ સ્વાદ લેવો હોય સત્સંગનો, તો છે ને એ બધું જ બાજુમાં મૂકી અને ગુરુના વચન પર જવું પડે। શ્રીજી મહારાજ આખા વચનામૃતની અંદર જ્યાં જ્યાં નિશ્ચયની વાત કરીને ત્યાં એક જ વસ્તુ પર લાવીને વાત મૂકી દીધી છે। નિશ્ચય કેવી રીતે થાય? ભગવાન પૃથ્વી પર પ્રગટ હોય હોય ને હોય જ, એ સ્પષ્ટ કીધું મહારાજ, પણ નિશ્ચય કેવી રીતે થાય એમાં મહારાજે જ્યાં જ્યાં વાત કરીને એક જ વાત લાવીને મૂકી દીધી છે કે પહેલા તો શાસ્ત્રમાં સંતના લક્ષણ કયા છે એ લક્ષણને જોવા, પણ એનાથી નિશ્ચય ના થાય, એવું નથી કે એનાથી નિશ્ચય થઈ જાય। મહારાજ કીધું કે એવા લક્ષણવાળા સંત, એના વચનમાં વિશ્વાસ કરવો, એ સંત આપણને ઓળખાવે। હવે આપણે સદગુરુ સંતો છે, દાખલા તરીકે એ બધા ડૉક્ટર સ્વામી, ત્યાગવલ્લભ સ્વામી, બધા મહાન સંતો છે, બધા કોઠારી બાપા બધા, તમે આમ જોવા જાઓ તો વચનામૃતના બધા લક્ષણો લઈને જાઓ તો એમ જ મળી જાય આપણને, પણ એવું જ્યાં જ્યાં દેખાતું હોય ને એમના વચનમાં વિશ્વાસ કે આવા મોટા સંતો છે, હવે એ બધા જેમની પાસે હાથ જોડીને ઊભા છે એ જેમનું વચન અધ્ધર ઝીલે છે, અને આ બધા એવા નથી કે ખાલી આમ બસ માન મોટપ માટે સત્સંગમાં પડી રહે, એમને કાંઈ જ જોઈતું નથી। એ બધા સદગુરુ સંતો એવા સમર્થ છે ને, એમને માન મોટપ જોતા જ નથી, એ તો ઘેટા બકરા જેવા નથી, સિંહ જેવા પુરુષો છે, એ કંઈ વાડામાં બંધાયેલા છે જ નહીં। એ બધા જે રીતે સ્વામીની પાસે હાથ જોડીને ઊભા છે, એની સામે જોતા આપણને ખબર પડે કે એમના હૃદયની અંદર સ્વામીનું સ્થાન કેવું હશે। કોઠારી બાપા જ્યારે બાપા ધામમાં પધાર્યા ત્યારે અહીંયા અમેરિકા હતા, પછી પોતે ત્યાં મુંબઈ આવ્યા, અરે સારંગપુર આવ્યા, અને સારંગપુર આખો વિધિ પૂરો થયો બાપાનો અગ્નિસંસ્કાર વિધિ, પછી તરત પાછા અમેરિકા આવી ગયા હતા, અહીં શ્રદ્ધાંજલિ સભાઓ હતી એટલા માટે। હવે એ દરમિયાન મહંત સ્વામી મહારાજ મુંબઈ ગયા હતા અને મુંબઈમાં શ્રદ્ધાંજલિ સભા બહુ જ મોટી થઈ હતી એ વખતે, અને સ્વામી થોડા દિવસ રોકાયા હતા ત્યાં। પછી જ્યારે આખું અમેરિકાનું વિચરણ પૂરું કરીને કોઠારી સ્વામી પાછા મુંબઈ ગયા, તો બીજે ત્રીજે દિવસે એમણે ત્યાં જે બાપાના ઉતારાની વ્યવસ્થા સંભાળે છે જે સંત પ્રણવતીર્થ સ્વામીને બોલાવ્યા, અને બોલાવીને કીધું કે આપણે ઉપર 13મા માળે જવું છે, 13મા માળે એટલે બાપાનો ઉતારો છે, બંધ રહેતો હોય છે, સ્વામી હોય ત્યારે જ ખુલે, એટલે આપણે ત્યાં જવું, તમે ચાવી લઈ આવો, એટલે ઉપર ગયા છેક। પછી
खबर नहीं आम अचानक आऊँ कि हमने केम कीधो से एटले एमने नवाई हती संत ने तो ये कोठारी बाबाए पछी कीधु कि आम महान स्वामी महाराज पधार्या त्यारे कई जगह स्वामी आराम करता था क्या बेसता था क्या बेसीने पत्र लेखन करता था मने एक एक जगह बताओ तमे क्या स्नान करता था बधुं एक एक जगह स्वामीए बधी एमने पूछी लीधी अने पछी छे ने पेला संते पूछू के स्वामी केम आवुं बधुं पूछो छो तमे तो कोठारी बापा कहे के हूँ रोज मानसी करूँ छू ने महान स्वामी महाराजनी तो ये वक्ते मने खबर पड़े ने कि स्वामी कई जगह बेसता था एटला माटे मैं आ बधुं जोयुं तो मानसी एटले तो छेल्लम छेल्ली कक्षा थई हृदय में महान स्वामी महाराज ने आ लोग धारे छे अने हजी बापा धाम में गए ने महीनो दोढ महीनो थयो छे तो एनो अर्थ शुं थयो के जेटलो महिमा प्रमुख स्वामी महाराज नो एवं महान स्वामी महाराज नो एमना हृदय में बेसी गयो छे ने एने हृदय में पोते धारे छे बाहर कहेवानी वस्तु एक थई ने मानसिक दी वात ये तो अंदर नी वात थी कि पर्सनल साधना एकदम थई गई अने एमा ए पोते गुरु ने धारे छे तो आपणे संतना वचन में विश्वास राखीए प्रमुख स्वामी महाराज एवा संत एना लक्षणों जोया ए आपणने भगवान विशे शुं कहे छे महान स्वामी महाराज जेवा संत आपणने भगवान विशे शुं कहे छे संत विषे शूँ कहे सिद्धांत विषे शूँ कहे एमनी सामू जो ने त्यारे आपने आखो उपासना मार्ग ए स्पष्ट थाय एटले आपणी गुणातीत गुरु परंपरा एने समझवानी आ रीत ए कई रीत है तो त्रण वस्तु आपणे एक तो समझिए कि ए स्वरूपनी परंपरा आपणे समझवी पड़शे गुणातीत गुरु परंपरानी जे स्वरूपनो वारसो छे एने समझवो पड़शे बीजो छे एमनी साधुतानो वारसो एने आपणे समझीशुं अने त्रीजी वस्तु छे के एमनो स्नेहनो वारसो आ त्रणे त्रण आपणे जोशुं तो एनाथी आपणने खबर पड़शे कि आ गुणातीत गुरु परंपरा अजोड़ छे अक्षरधाममांथी आवेली आ गुरु परंपरा छे आपणने आ लोकमां दर्शन आपे छे ए त्यां रह्या थका दर्शन आपे छे एटले भूला पड़वा जेवुं नथी आपणे दर्शन करता रहेशुं पण जो मनुष्य भावे दर्शन करता रहेशुं આપણે એને ગુણિયલ સાધુ સમજીને દર્શન કરશું પણ મનુષ્ય સમજીને દર્શન કરતા રહેશું આપણે જો એમને ફક્ત આપણે એમ સમજીને કે બીએપીએસ સંસ્થાના પ્રમુખ છે અને લાખો માણસો એમને માને છે એવી રીતે એમના દર્શન કરતા રહેશું પણ મનુષ્ય સમજીને જો આપણે એમના દર્શન કરતા રહેશું આ બહુ સમર્થ છે અને એના આશીર્વાદથી આપણા કામ થઈ જાય છે એમ સમજીને દર્શન કરશું પણ જો મનુષ્ય સમજીને દર્શન કરતા રહેશું ને તો પ્રાપ્તિની અંદર ફેર પડી જશે એ તત્વ કોણ છે એમ સમજીને જ્યારે એમના દર્શન કરશું ને આ વાત એ બહુ જ ગહન છે મહારાજ કીધું રહસ્યમય વાત છે અંત્યના બીજા વચનામૃતમાં છેલ્લા ભાગમાં મહારાજ કીધું આ બહુ જ ઝીણી વાત થઈ છે આમ જાડી એટલા માટે લાગે આપણે કથામાં કાયમ બોલીએ છીએ પણ મહારાજ એવું કીધું આ બહુ જ ઝીણી વાત થાય છે પ્રગટની વાત મહારાજ કહે કે જે એવી રીતે વર્તતો હોય એને ખબર પડે કે આ બહુ ઝીણી વાત થાય છે તો એમના પ્રગટપણાને સમજવા માટે આપણે એમની કૃપાથી જ સમજી શકીએ પણ જ્યારે એવું મનન ચિંતન કરીએ અને જ્યારે પ્રકાશ કરે ત્યારે આપણને ખરેખર આનંદના ઓઘ અંતરમાં વળે આખું રૂપાંતર સમૂળું આપણું રૂપાંતર થઈ જાય જીવનું રૂપાંતર થઈ જાય એવું આ જ્ઞાન છે મહારાજે કીધું કે એનાથી તો કામ ક્રોધાદિક દોષો ટાળવાનો પ્રયત્ન જ ના કરવો પડે જેના માટે દુનિયા માત્રના સાધકો પ્રયત્ન કરે છે ને મહારાજ કે સહેજે ટળી જાય એટલું બધું એનું દૈવત છે મહારાજ કે કાળ કર્મ અને માયા એ ભક્તને દુઃખ જ ના આપી શકે એવું થઈ ગયું જેમ ભગવાન સ્વતંત્ર છે એમ એ ભક્ત પણ સ્વતંત્ર થઈ જાય એટલો બધો પ્રગટની સમજણ સાથેની જે નિષ્ઠા એનું એટલું બધું બળ છે તો એ સમજણ જે આપણે ગુણાતીત વારસાની સમજણ એને આપણે સમજવાના છીએ